બગસરા શહેરમાં માસ ન મળતા ઘરે સિલાઈ કામ કરતી મહિલાએ કાપડના માસ્ક બનાવીને ફ્રીમાં વિતરણ કરીને લોકોને કોરોના વાયરસથી બચાવવાના પ્રયાસ કર્યા. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચાવે છે ત્યારે આમ જનતા બહાર નીકળવું મુશ્કેલ બને છે તેવા સમયે પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બહાર નીકળવા અપીલ કરી છે. ત્યારે હાલ બગસરા શહેરમાં પણ કોરોના વાયરસથી લોકો ભયભીત થયેલ છે. ત્યારે હાલ શહેરમાં માસ્કનો સ્ટોક બજાર પર ઉપલબ્ધ ન હોય તેવા સમયે બગસરા માર્કેટિંગ યાર્ડ રોડ પર રહેતા પરિવારે નવતર પ્રયાસો કરીને લોકોને કોરોના વાયરસથી બચાવવા ફ્રી માસ્કનું વિતરણ કરીને તેમણે જણાવ્યું હતું કે આ માસ્કને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય છે. જ્યારે બજારમાં મળતા માસ્કનો એક જ વખત ઉપયોગ થતો હોય છે ત્યારે આ માસ્કને ફરીથી ધોઈને ઉપયોગ કરવા પણ લોકોને સમજાવ્યા છે. અશોક મણવર, ZS TV, અમરેલી. મારો ધ્યેય છે કે હું મારા દેશને બચાવી શકું. કોરોના રોગ યુક્ત આ જે લોકો પીડાય છે એ વધારે હેરાન ન થાય એટલે હું મારો બિઝનેસ મૂકી અને ફ્રી સેવા કરું છું અને લોકોને માસ્ક વિતરણ કરું. બેન, તમે બીજું શું શું કામ કરો છો? મારો બિઝનેસ મટીરીયલનો છે, કાપડ મટીરીયલનો, એ કરું છું ને હાઉસ વાઇફ છું. આના વિશે કોઈ ચાર્જ લો છો કે ફ્રી ઓફ આપો? નહીં, ફ્રી ઓફ જ આપું છું. અત્યાર સુધીમાં કેટલા લોકોને અત્યાર સુધીમાં? અત્યાર લગભગ 70-80 માર્ક્સ જેટલા દઈ દીધા છે અને આજે ઘણા દીધા છે, કાલે દીધા છે, કાલથી મેં શરૂઆત કરી છે. આમાં લોકો કેટલો સપોર્ટ આપે છે તમને? ઘણો લઈ જાય છે અને હું કહું છું કે એક વ્યક્તિ એક માસ આપું છું કારણ કે આ ફરીવાર યુઝ થઈ શકે છે. બે કલાક આને તડકે સૂકવો એટલે પાછું યુઝ કરી શકાય છે. ઓલું દવાવાળું છે એ તમારે ફેંકી દેવાનું રહે છે, એટલા માટે મેં કાપડનું મારા પોતાના મટીરિયલનું જ બનાવીને આપું છું. આમાં કોઈ સંસ્થા તમને સહકાર આપ્યો? નહીં.